કડાણા જળાશયમાંથી દાહોદ જિલ્લામાં પાણી આપવાની યોજનાનો ખેડૂત દ્વારા ઉગ્ર વિરોધ કરાવશે તે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતા મહીસાગર જિલ્લાનો સરકારી તંત્ર દોડતું થયું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા ઉખરેલી સહિત આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂત દ્વારા કડાણા ડેમમાંથી દાહોદમાં પાણી પહોંચાડવા આવતી યોજનાનો ભારે ઉગ્ર વિરોધ કરાવશે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે કડાણા જળાશય આધારિત 1200 કરોડના ખર્ચે દાહોદમાં પાણી પહોંચાડવા માટેની પાઇપલાઇન આ વિસ્તારમાં થઈ પસાર કરી મોટી મોટી પાઇપો નાખી જમીનમાં ખોદકામ કરી ચોમાસાની સિઝનમાં જમીન બગાડી નાખતા અહીં પ્રજા ગુસ્સામાં લાલચૂળ થઈ છે. ખેતીમાં નુકસાન થયું છે અને જે પાઇપલાઇન પસાર થવાની છે ત્યારે તેમાંથી એક ટીપું પાણી ઉખરેલી તેમજ આજુબાજુના ખેડૂતોને મળવાનું નથી તો પછી અમારે જમીનમાં નુકસાન કેમ વેઠવાનું. સંતરામપુર તાલુકાના ઉખરેલી અને એને આજુબાજુના ખેડૂતોની માંગણી છે કે અમને ઘરઆંગણે પાણી નહીં મળે તો અમે કોઈ પણ ભોગે આ યોજનાને આગળ વધવા દઈશું નહીં. પછી ભલે અમારે જેલ જવું પડે કે પછી આત્મવિલોપન કરવું પડે તો તે પણ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી સરકારના શિરે રહેશે. અત્રે નોંધનીય બાબત એ છે કે ખેડૂતોનો વિરોધ પ્રદર્શનના અહેવાલો સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતા ગુજરાત સરકારનું વહીવટી તંત્ર દોડતું થયું છે અને મહીસાગર જિલ્લા તેમજ કડાણા જળાશયના જવાબદાર અધિકારીઓ, ડેપ્યુટી ઇજનેર, કોન્ટ્રાક્ટર, એન્જિનિયરો, ચણતર વિભાગના અધિકારી, KD1ના એક્સચેન્જે ઉખરેલી મુકામે હાજર ખેડૂતોની રજૂઆત સાંભળીને સરકારી ભાષામાં જવાબ આપ્યો છે કે આ યોજના ફક્ત દાહોદ જિલ્લામાં પાણી આપવાની છે, તમને કોઈ પણ ભોગે પાણી મળશે નહીં, તમારે પાણી જોઈએ તો નવી યોજનાઓ બનાવવી પડે પછી જ પાણી આપી શકાય. યોજના અમલમાં મૂકનાર અને તેની દેખરેખ રાખનાર ડેપ્યુટી ઇજનેર NDS શ્રીવાસ્તવના સરકારી જવાબ સામે ખેડૂતોએ તેમની આગળનો કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે અને આ બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આવનારા દિવસોમાં જરૂરત કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે. અત્યારે હાલ કડાણા દાહોદ પાઇપલાઇન થઈ રહી છે અને જ્યાંથી બી એ પસાર થાય છે અને જે તળાવ નક્કી કરવામાં આવે છે બધા ભરવામાં આવશે. જે 2 કિલોમીટર અંદર કદાચ કોઈ તળાવ કોકની રજૂઆત આવે તો ચકાસીને કરી શકાય એમ કરવામાં આવશે અને જે આ ગામ લોકોની રજૂઆત છે એની બીજી યોજના તૈયાર કરવામાં આવશે અને જોવામાં આવશે, ફિઝિબલ હશે, સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવશે અને એ લોકોને બી લાભ આપવાની આગળ સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. અમારું સોલ્યુશન એ જ છે કે અત્યારે જે પાઇપલાઇન જાય છે એમના જે જે વિસ્તાર છે એમને નવી યોજના કઈ રીતે થઈ શકે અને શું એનામાંથી જો શક્ય છે કે કેવી એ શક્યતાઓ શોધીને એમને સોલ્યુશન કરવામાં આવશે. ગવર્મેન્ટ જે કહી છે કારણ સર આ તાંત્રિક વસ્તુ છે, ફિઝિબિલિટી ચકાસણી કારણસર જે તે સમયે પાઇપનો ડાયા નક્કી થઈ ગયું છે એમાંથી કેટલા ક્યુસેક પાણી જવાનું છે, અહીંયા જે વિસ્તાર છે કેટલો એરિયા છે એના હિસાબે જે કહી છે એ નવી યોજના કરવી પડશે. આમાંથી શક્યતા કેટલી છે એ તપાસ કર્યા પછી જ કંઈક કહી શકાય. અધિકારીઓ અમને ગોળ ગોળ ફેરવે છે અને જોઈશું વિચારીશું, આ શબ્દ એ વાપરે છે એટલે અમે આ પાઇપલાઇન જે અમારા નજીકથી 8 કિલોમીટરથી પાણી દાહોદ જિલ્લાને આપે છે અમે અહીંયા પાણી વગર વલખા મારીએ છીએ એટલે આગળની લાઈન અમે ચાલવા દેવાના નથી અને એ લોકોને સ્થળ ઉપર મોકલ્યા છે કે તમે સ્થળ ઉપર જઈને ચકાસણી કરો અને ચકાસણી કર્યા પછી તમે અમને કહો કે અહીંયા પબ્લિકને શું તકલીફ છે એટલે અમે આગળની કાર્યવાહી અને જેલભરો આંદોલન કરવું હશે તો કરવા માટે અમે તૈયાર છીએ, અમે સક્ષમ છીએ. અમારી પબ્લિક બહાર ગામ જઈને પોટલા લઈને મરી ગઈ તો એ લોકોને હજી ભાન નથી અને અત્યારે એવું કહ્યું છે કે અમે વિચારીશું, સરકારમાં મોકલીશું. સરકાર વિચારતી તો અમને પહેલાં આવરી ન લેતી, સરકાર એટલી બધી લુચ્ચી છે એટલે સરકાર સાથે અમારે કોઈ મતલબ નહીં, કામ રૂકાવટ કરીએ છીએ અને કામ બંધ થશે આવનારા દિવસોની અંદર અમે ભવિષ્યમાં પણ કામ કરવા દઈશું નહીં. અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.